142મી રથયાત્રાના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાના પૂર્વે જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામણ તૈયારીઓ ચાલી રહી છે, જે સંદર્ભે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી. એકસો બેતાલીસમી રથયાત્રા આવી રહી છે અને દુનિયાભરમાં પુરીની રથયાત્રા બાદ અમદાવાદ શહેરની જગન્નાથ રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્ત્વ જોવા મળે છે. રથયાત્રાની પૂર્વ તૈયારીઓ રૂપે સર્વ કોઈ સજ્જ બન્યા છે અને જગન્નાથ મંદિરના મંદિર પરિસરને લાઇટો દ્વારા શણગારવાનું કાર્ય તેમજ ભગવાન જગન્નાથના ત્રણેય રથોને રંગકારો દ્વારા કલાત્મક રંગો દ્વારા રંગી કાર્ય પૂર્ણ કરવાનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. હાલ ભગવાન સરસપુર ખાતે મોસારમાં બિરાજમાન છે ત્યારે જગન્નાથ મંદિરમાં જય રણછોડ માખણચોર તેમજ નંદઘેર આનંદભાઈઓના નાથ સાથે બહેનોની ભજન મંડળીઓ દ્વારા વાતાવરણ ભક્તિમય બનતું નજરે જોવા મળે છે. આ ત્રણેય રથોની આગેવાની કરતા હાથીઓને પણ પૂર્ણ રીતે રંગો દ્વારા સજાવી સજ્જ કરવામાં આવશે. 4 જુલાઈના રોજ શહેરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળશે ત્યારે આશરે 25 લાખ ભક્તોની ભીડ ઉમટવાની શક્યતાઓ રહેલી છે, જેઓ ભગવાનની રથયાત્રાના દર્શનનો લાભ લેશે, જેની સુરક્ષા માટે આશરે 25,000 કરતાં વધુ પોલીસ અધિકારીઓ, જવાનો, મહિલાઓ તેમજ વિવિધ પોલીસ વિભાગ સજ્જ બનશે. અમદાવાદ ખાતે 142મી રથયાત્રા 4 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં નીકળનાર છે ત્યારે મંદિરના હોલ ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર એકે સિંઘ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટી શ્રી આગેવાનો, અખાડા ટ્રક એસોસિએશનના ભજન મંડળી અને ખલાસીઓ સાથે જગન્નાથ મંદિર ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બીજલબેન પટેલ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ શહેર સહિત તમામ જેસીપી, ડીસીપી તેમજ એસીપી સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને તમામ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિજ મંદિરમાં દર્શન કર્યા અને ભગવાનને આરતી ઉતારતા આશીર્વાદ પ્રાપ્ત કરેલ તેમજ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા પણ તેમને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને રથયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય ના આશીષ આપ્યા હતા. આપણું 450 વર્ષ કરતાં વધારે વર્ષથી પૌરાણિક એવું ભગવાન જગન્નાથજીના મંદિરથી નીકળવાવાળી 142મી રથયાત્રાના આયોજન માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તેમજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, ટ્રક એસોસિએશન ઉપરાંત અખાડા એસોસિએશન, ભજન મંડળી અને જુદી જુદી રીતે આની સાથે સંકળાયેલા તમામ લોકોની એક સંયુક્ત આયોજન માટેની મિટિંગ થઈ અને આ મિટિંગમાં જે રથયાત્રામાં 25 લાખ કરતાં વધારે લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવતા હોય છે એને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને સવારે સમયસર ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન થાય, સાંજે સમયસર ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં પહોંચે એના માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ચર્ચાના અંતે અમારા ધ્યાન ઉપર આવી છે. આ આપણા સૌની શ્રદ્ધાનો અને આસ્થાનો કર્ણાવતીની રથયાત્રા એ સાચા અર્થમાં નગરનો ઉત્સવ છે. એની જળયાત્રા હોય, એનું સરસપુર મંદિરની અંદર મોસાળું હોય, વહેલી સવારની મંગળા આરતી હોય કે આખા શહેરની અંદર ભગવાન જગન્નાથજીના
વધામણા કરવાના હોય, આ બધા જ પ્રસંગો લોકો પૂરી ધાર્મિક શ્રદ્ધાથી એની અંદર જોડાય છે. આ તમામ શ્રદ્ધાળુ એમની આસ્થા અને પોતાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એ પ્રમાણે તમામ લોકોને દર્શન કરવા માટેનો પૂરેપૂરી વ્યવસ્થા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અને પોલીસ તંત્ર અને મંદિરના ટ્રસ્ટીશીઓ આ બધાએ સંયુક્ત રીતે આયોજન કર્યું, એની આજે ચર્ચા કરવામાં આવી. રથયાત્રા દરમિયાન જગન્નાથ મંદિરમાં ધૂમ સાથે ભગવાનના ભક્તો સહ મંદિરમાં અનોખું ઉત્સાહમય વાતાવરણ પ્રગટ થતું જોવા મળશે. એક આહલાદક પ્રસંગનો ઉત્સાહ હોય તેવી રીતે દરેક ભક્ત પોતાની સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતપોતાના કામમાં મગ્ન જોવા મળી રહ્યા છે, ત્યારે આ અવસરને શાંતિપૂર્ણ સંપન્ન કરવા માટે પોલીસ દ્વારા પણ પૂર્ણ તકેદારી અને ચોકસાઈ રાખવામાં આવનાર છે. ભક્તો પૂર્ણ રીતે દર્શનનો લાભ લઈ શકે અને તેમને કોઈપણ અડચણ ના આવે તેની તકેદારીનું ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે. ઉપરાંત દર વર્ષની જેમ આ વખત 142મી રથયાત્રાની મંગળા આરતી નિમિત્તે ભારતના ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સહિત ઉપસ્થિત રહેશે. ઉત્તમ પ્રકારની અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે અને પોલીસ કમિશનરશ્રીથી શરૂ કરીને પોલીસ કર્મી સુધી અધિકારી લગભગ 25,000 કરતાં વધારે લોકો આ આખી સુરક્ષા વ્યવસ્થાની અંદર જોડાયેલા છે. આપણા અમદાવાદ શહેરના જ ગુજરાતના અને હાલ ગાંધીનગરમાંથી સાંસદ બનીને દેશના ગૃહમંત્રી તરીકેની જેમને જવાબદારી મળી છે એવો વર્ષોથી વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા માટે અવશ્ય આવે છે, સપરિવાર આવે છે. તો દર વખતે જે પ્રમાણેની વ્યવસ્થા છે એ જ પ્રમાણેની સામાન્યમાં સામાન્ય વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કે VIP હોય બધા જ માટેની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા. 40મી રથયાત્રાની તૈયારી રૂપે મંદિર દ્વારા પણ પૂર્ણ રીતે તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે મંદિરની વ્યવસ્થા જાળવવા ટ્રસ્ટીઓ સભ્યો દ્વારા પણ પૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા 142મી રથયાત્રા મંદિરથી શરૂ થઈ નિજ મંદિર સુધી શાંતિપૂર્ણ કોમી એકતા સાથે સુખમય પૂર્ણ થાય તે માટે વાસુદેવ કુટુંબની ભાવના સાથે ભગવાન દર્શનનો લાભ લે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. એકસો 142મી આ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના પાવન અવસર પર રથયાત્રાને લગતી તમામે તમામ મંદિર દ્વારા ખૂબ સુંદર અને સારી રીતે વ્યવસ્થા થાય અને લોકોને ખૂબ આ લોકોત્સવ આનંદ ઉત્સાહ સાથે મનાવે એ રીતે મંદિરના સૌ અમારા ટ્રસ્ટી ભાઈઓ અમે સૌ સાથે રહી અને વ્યવસ્થામાં નિહાળી રહ્યા છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે પરિપૂર્ણતાને આરે આવી ગયેલ છે. બસ 142મી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસર પર નગરજનો પર ભગવાન જગન્નાથજીની ખૂબ અસીમ કૃપા રહે, પ્રગતિમય જીવન બની રહે, વસુદેવ કુટુંબની ભાવના સાથે સૌ એક બની એકતા શાંતિ સલામતી કોમી એકતા સાથે ભાઈચારા સાથે સૌ આ લોકોત્સવ મનાવે અને શાંતિથી ભગવાનની આ નગરયાત્રાના દર્શન નિહાળે એવી મંગલ કામના અને પ્રાર્થના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. કિંજલ શિકારી સાથે ધ્વનિ પંચાલ, ZS TV અમદાવાદ.